આગામી સમયના હવામાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આગામી સમયમાં 43 ડિગ્રી ગરમી પડવાની આગાહી છે. મધ્ય ઉત્તર અને કચ્છમાં ગરમીનો પારો ઊંચો રહેશે, તો ગરમી સાથે સમગ્ર ગુજરાતના અનેક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય પણ રહેવાની છે. આવતીકાલથી ગરમી ઉદાહરણ શક્યતા રહેશે. તારીખ 17મી થી મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી વધે. કચ્છના ભાગમાં પવન સાથે ગરમી રહે અને સુરેન્દ્રનગરના ભાગો, હળવદ, ધ્રાંગધ્રાના ભાગોમાં ગરમી રહે. આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં ગરમી રહે, મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. ઉપરાંત સુરતના ભાગોમાં અને ગરમી રહે, વલસાડના ભાગમાં કઈ કઈ ગરમી રહે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 18-20માં અરબસાગરના ભેજ, બંગાળ ઉપસાગરનો ભેજ અને વિસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, સાયકોનિક સર્ક્યુલેશનના કારણે